છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 1 વિષય સામાન્ય જ્ઞાન તેમાં છે પ્રકરણ 27 ઉપયોગી વસ્તુ। હવે આપણને નીચે આપ્યું છે કે અહીં ઘરમાં કેટલીક વસ્તુઓના ચિત્રો આપેલા છે। દરેક ચિત્ર ઓળખી વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો। જેમ કે છે પગલું છણિયું, ફૂલદાની, કપરકાબી, ટેલિવિઝન, કાંસકો, ટોર્ચ, ઘડિયાળ, નેલ કટર, મોબાઈલ ફોન, કાતર, કેલેન્ડર અને કચરાપેટી। બરાબર, હવે આપણે ઘરમાં ઘણી બધી વસ્તુઓ હોય છે। હવે એમાંથી કેટલીક તમને આ વસ્તુના ચિત્ર આપેલા છે અને કઈ વસ્તુનું નામ શું છે તે આપણે લખવાનું છે। તો જુઓ, નંબર પહેલું ચિત્ર શેનું છે? તો તે છે ઘડિયાળનું। બરાબર, આપણા ઘર હોય એમાં આપણે ઘડિયાળ તો લગાવેલી જ હોય છે દિવાલ ઉપર, જેની મદદથી આપણે શું જોઈ શકીએ છીએ? સમય જોઈ શકીએ છીએ, કેટલા વાગ્યા તે જોવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ઘડિયાળનો। તો પહેલાં ચિત્રની સામે આપણે લખીશું ઘડિયાળ। એના પછી છે નંબર 2। જો 2 નંબરના ચિત્ર આપેલું છે તો આ બધાને ખબર હશે કે આ કોનું ચિત્ર છે? કોનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? જેનો ઉપયોગ આપણે શું ઓળવા કરીએ છીએ? માથું ઓળવા માટે કરીએ છીએ। તો તે છે કાંસકાનું ચિત્ર। બરાબર, આપણે ઘરમાં માથું ઓળવું હોય તો તેના માટે આપણે કાંસકાનો ઉપયોગ કરીએ છીએ। એના પછી છે નંબર 3 નંબરનું ચિત્ર આપેલું છે અને જુઓ 2 પગ આપેલા છે। બરાબર, આ શું છે? પગલું છણિયું। જ્યારે આપણું ઘર હોય એમાં દરવાજા આપણે ઘરેથી અંદર રૂમ જઈએ તો એની બહાર આપણે પગલું છણિયું મૂકીએ છીએ કે જેથી આપણે બહારથી અંદર જઈએ તો આપણા પગમાં કોઈ પણ રેતી કે બહારથી આવ્યા હોય તો ગમે તે ધૂળ એવું ચોંટેલું હોય તો આપણે ત્યાં પગ લૂછીને આવીએ છીએ જેથી આપણું ઘર ગંદુ થાય નહીં। બરાબર, તો 3 નંબરની સામે આપણે લખીશું પગલું છણિયું। એના પછી છે નંબર 4। હવે આ એક પેટી છે જેની અંદર આપણે આખા દિવસમાં ઘરમાં જે પણ કચરો હોય એ શું કરીએ છીએ? નાખીએ છીએ ને, તેને શું કહેવાય? કચરાપેટી। બરાબર, તો આપણે ઘરનો જે પણ કચરો જેમાં ભેગો કરીએ તેને શું કહેવાય છે? કચરાપેટી। અને પછી છે નંબર 5। 5 નંબરનું ચિત્ર જે છે જુઓ, એમાં આપણે અલગ અલગ તારીખો હોય છે। આ અલગ અલગ તારીખો જોવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તો તે છે કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ। બરાબર, એ તારીખ હોય છે જેની મદદથી કયા વારે કઈ તારીખ હોય અને કઈ તારીખે કયો વાર હોય, આ બધું જોવા માટે આપણે કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ। એના પછી છે જુઓ, આ એક કાચની ટોપલી છે જેની અંદર અલગ અલગ ફૂલો જોવા મળે છે જેને કહેવાય છે ફૂલદાની। બરાબર વિદ્યાર્થી મિત્રો, આ ફૂલદાની જે છે એ આપણે જો આપણે ઘરના ટેબલ કે એની પર મૂકીએ તો તેનાથી ઘર કેવું લાગે છે? ખૂબ જ સુંદર લાગે છે। તો એની સામે લખીશું ફૂલદાની। એના પછી છે નંબર 7। હવે જુઓ, આ ચિત્ર આપેલું છે શેનું છે? તો તે છે કપ અને રકાબી। આ કપ રકાબી તો બધાએ જોઈએ છે, આપણે સવારે કે સાંજે સૂપ, ચા, દૂધ, કોફી કે બોર્નવિટા આવી ઘણી બધી વસ્તુઓ પીવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ? તો તે છે કપ રકાબી। તો 7 નંબરના ચિત્રની સામે આપણે લખીશું કપ રકાબી। એના પછી છે નંબર 8। 8 નંબરનું ચિત્ર જે છે એ તો મોટાભાગના વિદ્યાર્થી મિત્રો બધાને ખબર હશે, ખબર છે ને, જેનો અત્યારે તમે ખૂબ જ ઉપયોગ કરો છો। તો તે છે મોબાઈલ ફોન। બરાબર, મોબાઈલ ફોન જે છે તેનો ઉપયોગ આપણે શું કહેવાય? વાત કરવા માટે, ગીતો સાંભળવા માટે, કોઈપણ વિડીયો કે ચિત્રો જોવા માટે કે પછી ફોટા પાડવા માટે આપણે મોબાઈલ ફોનનો ઉપયોગ કરીએ છીએ। તો 8 નંબરની સામે લખીશું આપણે મોબાઈલ ફોન। એના પછી છે નંબર 9। આ 9 નંબરની ચિત્ર જે છે તે કોનું છે? તો તે છે કાતરનું। ઘરમાં આપણે કોઈપણ ઘર વખરીની વસ્તુઓ લાયા હોય અને કંઈ કાપવું હોય તો તેના માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તો કાતરનો। અને પછી છે 10 નંબર। 10 નંબરનું ચિત્ર છે તો તે છે ટેલિવિઝનનું। બરાબર, એટલે કે ટીવીનું। ટેલિવિઝનનો ઉપયોગ આપણે શું કરવા માટે કરીએ? પિક્ચર જોવા માટે કરીએ, ગીતો સાંભળવા માટે કરીએ, અને તમે નાના છો તો અલગ અલગ પ્રકારની કાર્ટૂનો, ટોમ એન્ડ જેરી કેટલા જોવે છે, જુઓ છો ને, મિક્કી માઉસ કેટલા જોવે છે, આવી રીતે અલગ અલગ પ્રકારના કાર્ટૂનો પણ જોવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ટેલિવિઝનનો। અને બધાના ઘરમાં મોટાભાગે ટેલિવિઝનની વસ્તુ જોવા મળે છે જે આપણે ખૂબ ઉપયોગી છે। એના પછી છે નંબર 11। 11 નંબર કોનું ચિત્ર છે? તો તે છે ટોર્ચ એટલે કે બેટરી। જો ઘણી વખત આપણે ઘરમાં રહેતા હોઈએ અને લાઇટ જતી રહી હોય તો ઘરમાં કેવું થઈ જાય છે? અંધારું છવાઈ જાય છે। તો આપણા ઘરમાં ટોર્ચ રાખીએ જ છીએ કે જે વખતે લાઇટ ના હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ કે બહાર જવા માટે આપણે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ જેની અંદર આપણે શું કરેલું હોય છે બેટરી કે પાવર ભરેલા હોય છે કે જેની મદદથી આપણે ચાલુ કરીએ અને અજવાળું થાય છે તે પણ ઘર માટે ખૂબ ઉપયોગી વસ્તુ છે। આના પછી છે નેલ કટર બરાબર। આપણા ઘરમાં આપણા નખ વધી ગયા હોય તો આપણે નેલ કટર રાખીએ છીએ આપણા ઘરમાં જ્યારે જ્યારે નખ કાપવા માટે કોનો ઉપયોગ થાય છે નેલ કટરનો ઉપયોગ થાય છે। તો આમ વિદ્યાર્થી મિત્રો આ ઘડિયાળ કાંસકો પગલુછણિયું કચરાપેટી કેલેન્ડર ફૂલદાની કપરાકાબી મોબાઈલ फोन कातर टेलिविजन टॉर्च और नेल कटर आ बधी घर में के शू है उपयोगी वस्तुओं है। आ उपरांत पण आपणा घर में घणी बधी वस्तुओं जे छे ए आपणे उपयोग में आवे छे बराबर। तो आपणा घर में आना सिवाय कई कई वस्तु आपणे उपयोगी छे तेना नाम पण जो तमारी बीजी नोटबुक में जाते लखवाना। अस्तु।